પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તે અપાશે આગામી હપ્તો અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી ઓગસ્ટે ખેડૂતોને આગામી હપ્તો આપશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હપ્તો આપવામાં આવશે 9.75 કરોડથી વધુ લાભાર્થીઓ ખેડૂત પરિવારોને આ લાભ મળવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી મોદી ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે સારા વરસાદની આશાએ વાવણી કર્યા બાદ મેઘરાજા રિસાતા પંચમહાલના ખેડૂતોની મુશ્કેલી વધી છે વરસાદે વિરામ લેતા ડાંગર મકાઈ સહિતના પાક મુરઝાઈ રહ્યા છે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે ચોમાસાની વહેલી શરૂઆતથી સારા વરસાદની ખેડૂતોને આશા હતી ખેડૂતોએ વીઘા દીઠ 20-25 હજારનો ખર્ચ કરી ઉત્સાહભેર વાવણી પણ કરી હતી પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પંચમહાલના ખેડૂતોની સ્થિતિ જાણી આ વખતનું ચોમાસું ખૂબ જ વેળાસર શરૂ થયું હતું અને વરસાદ પણ જે છે ખૂબ સારો થયો હતો ખેતીલાયક વરસાદ ચોક્કસથી થયો હતો પરંતુ આ વરસાદને લઈ જે ખેડૂતોએ જે રોપણી અને વાવણી પોતાના ખેતરની અંદર કરી હતી તે હવે વરસાદ પાછો ખેંચાતા મેઘરાજાએ પલાયન કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હું આપને સીધા એક આ ખેતરના દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે આજે ખેતર છે તે ખાલી ખમ પડી રહ્યું છે કારણ કે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ સારો થયો હતો કેટલાક વિસ્તારોની અંદર વરસાદ થોડો ઓછો થયો હતો જે ખેતીલાયક નહોતો અને જેના કારણે આ પ્રકારના ખેતરો પંચમહાલ જિલ્લાની અંદર પણ ખાસ કરીને જોવા મળે છે કારણ કે આ વિસ્તારોની અંદર હજુ વરસાદની જરૂર છે ત્યારે વરસાદ હજુ દેખા દેતો નથી ખેડૂતો સાથે વાત કરીશું કે સારા વરસાદ બાદ હવે મેઘરાજાએ જ્યારે પલાયન કર્યું છે ત્યારે ખેડૂતો બાજરી થઈ ગયેલી હાલ વાવણી પૂરી થઈ ગઈ પણ વરસાદ ના આવતા હવે સુકાવાનો તૈયારીઓ છે બીજું કે કેનાલ પાડમ છે પણ પાણી હજુ સુધી ટીપે આવ્યું નથી અને હાલમાં ખેડૂતો પાયમાલ થઈ જાય એવી પોઝિશન છે તળાવો પણ બી પાણી નથી હેડપંપના તળ નીચા ગયા છે પશુપાલન માટે પણ બી હાલમાં કાઢું છે ખેતીની શું સ્થિતિ છે ખેતી સુકાવા માંડી છે અને અત્યારે પૂરો ભેંસોને ઘાસચારો પણ મળતો નથી અને અત્યારે અમારી જમીનમાં પાક બધો સુકાઈ જવા માંડ્યો છે શું લાગે છે કેટલું નુકસાન થશે આ વખતે લગભગ 20-22 હજાર રૂપિયા જેવો અંદાજ થાય અને એક યુવા ખેડૂત છે આ વિસ્તારના એમની સાથે વાત કરીશું વરસાદ શરૂઆતમાં સારો થયો લોકોએ ખેતી ભારે ઉત્સાહથી કરી પરંતુ હવે વરસાદ નથી આવી રહ્યો ખેતીમાં કેવું અને કેટલું નુકસાન છે કયા કયા પાકો સાહેબ અમારા અહીંયા તો લગભગ ડાંગર છે મકાઈ છે બાજરી છે તુવેર છે કપાસની લોકોએ વાવણી કરી છે વચ્ચે કે ખેતરમાં લગભગ દરેક ખેડૂતે 5-7 હજાર રૂપિયા એક વીઘે ખર્ચો કરે છે તે જો વરસાદ નથી નહીં પડવાના કારણે અંદાજી તો સૌ પ્રથમ નહીં જે ખર્ચો કરે 7-1 હજાર 7-10 હજારનું સમથિંગ નુકસાન જાય છે અને ખેતી પાક તો વીઘે લગભગ 25-1 હજાર રૂપિયા જે 25-30 હજારની ઉપજ મેળવે છે તે કદાચ નહીં પાકે એટલે અંદાજે એટલો નુકસાન જેવું છે તો નહીં પડે જો વરસાદ નહીં પડે તો ખેડૂતને મહામારીનું જીવન ભોગવવું પડશે એ શક્યતા લાગે છે એક અનુભવી ખેડૂત છે આપણી સાથે એમની સાથે વાત કરીશું કાકા આ વખતે ચોમાસું કેવું હતું શરૂઆતમાં સારું હતું વરસાદ વહેલો થયો પણ અત્યારે પાણી નદી તળાવમાં કશે કઈ પાણી નથી અનાજ ઓળેલું સુકાઈ ગયું સુકાવા માંડ્યું કોઈ આ ખેતરો બધો શું કરવાનો ખર્ચા થયા છે કે 10-10 હજાર બિયારીઓ મોઘો લાઈ લાઈ તો અત્યારે શું કરવાનું અત્યારે અમે બાજરી કરીએ છીએ 1.5-2 વીઘો પણ એ સુકાવા મળી છે હવે વરસાદ ટૂંક સમય થઈ જાય તો કંઈક પાછી થાય એવું શક્યતા છે બાકી ના થાય ખર્ચો માથે પડે કેટલો ખર્ચો છે 8-10 હજાર રૂપિયા ખર્ચો થાય મિનિમમ કેટલા વીઘામાં તમે બાજરી કરી 2.5-2 વીઘો શું લાગે છે હવે વરસાદ નહીં આવે તો ફરીથી ખેતી કરવી પડશે ફરીથી જ આટલો ખર્ચો ના આવે તો ફરી ખેતી કરવી પડે ફરતી ઓરવું પડે અને ફરતી પાક ખેતી કરવી પડે અમારે ફરતી બિયારણ લાવવું પડે ખાલી વરસાદના સ્ત્રોતથી જ પાણી જે જમીનમાં આપણે સિંચાઈ કરીએ છીએ પછી એના પાક લઈ જાય ખાલી વરસાદના કારણે બીજી કોઈ વ્યાર નથી કેનાલનું પાણી છે પણ અત્યારે કેનાલમાં આવતું જ નથી પાણી જરૂર છે ત્યારે પાણી નથી હા પાણીની બહુ જરૂર છે અત્યારે વરસાદ ના પડે તો કોઈ પાક થવાનો જ નથી અને અત્યારે એવું છે કે કેનાલનું પાણી આવે તો ખેડૂતો ક્યાં જે જે જમીન સુકાય છે તેમાં પાણીની
એવી સિંચાઈ કરે તો પાણીની એને લીધે આપણે જે ખેતી કરી છે તે ઉપજે. જે પ્રમાણે અહીં જે ખેતીની સ્થિતિ છે, શરૂઆતમાં ચોમાસું વરસાદ સારો થયો અને જેને લીધે જે ખેડૂતોએ છે તે અલગ અલગ પ્રકારના પાકોની વાવણી અને રોપણી કરી હતી. જે વાવણી રોપણી કરેલી છે તે વરસાદ નહીં આવવાથી નિષ્ફળ જવાની ભીતિ છે, કારણ કે અહીંયા વરસાદ આધારિત ખેતી છે, અન્ય કોઈ સિંચાઈના સ્ત્રોત જે છે તે અહીંયા ઉપલબ્ધ નથી. ને જે ઉપલબ્ધ છે પાનમ કેનાલ, તેની અંદર જરૂરિયાત મુજબ ખેડૂતોને પાણી નથી આપવામાં આવતું. એટલે ચોક્કસથી આ વિસ્તારોના ખેડૂતોને મેઘરાજા પલાયન કરતા રાતા પાણીએ રોવાનો વારો આવવાનો છે. જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, કાલોલ, પંચમહાલ.